સુરતમાં વિચિત્ર અકસ્માતની ઘટના બની હતી, જેમાં એક લોડેડ ટ્રકમાં આગ લાગતા ચાલકે ટ્રક રોડ સાઇડ ઉભી રાખી અને કંટ્રોલ કરવા માટે પાછળથી આવતી બસ સાથે ભટકાઈ હતી, જેમાંથી એક ટ્રકના ચાલકના બે ટુકડા થઈ ગયા હતા, જ્યારે બીજાને ગંભીર ઇજાઓ થતા હોસ્પિટલ ખસેડાયો હતો. ફાયરની ટીમે મહામુસીબતે ડ્રાઈવરના મૃતદેહને બહાર કાઢ્યો હતો. સુરતમાં એક વિચિત્ર અકસ્માતની ઘટના બની હતી. વાત એમ છે કે સુરતના કવાસ બ્રિજ પરથી એક લોડેડ ટ્રક પસાર થઈ રહી હતી, ત્યારે લોડેડ ટ્રકમાં આગ લાગતા ડ્રાઈવર ટ્રક રોડ પર બાજુએ ઊભો કરી આગને કંટ્રોલ કરવા જતા ટ્રક પાછળ ઘસી ગઈ હતી. ભાગદોડમાં પાછળની બ્રિજ ઉપર ચલતી ટ્રક રિવર્સમાં આવતી લોડેડ ટ્રક સાથે ભટકાઈ હતી. આ બંને ટ્રક વચ્ચે એક ડ્રાઈવર કૃષ્ણકુમાર પ્રમોદ અડફેટે આવતા શરીરના બે ટુકડા થઈ ગયા હતા. અકસ્માતની જાણ થતાં જ ફાયરની ટીમ અને પોલીસ ટીમ પણ સ્થળે દોડી ગઈ હતી અને ભારે હિંમત બાદ બે ટ્રક વચ્ચે ફસાયેલા અને બે ટુકડા થયેલા ડ્રાઈવર કૃષ્ણકુમાર પ્રમોદના મૃતદેહને બહાર કાઢ્યો હતો, જ્યારે બીજો ડ્રાઈવર રજેશકુમાર મગવુસિંહને ઇજાઓ થતા હોસ્પિટલ ખસેડાયો હતો. કવાસ બ્રિજ પર સર્જાયેલા વિચિત્ર અકસ્માતને લઈ ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાઈ હતી, જોકે પોલીસ પહોંચીને ટ્રાફિક ખુલ્લો કરાવ્યો હતો અને અકસ્માતના મોત તો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ધીરજ સુમરા સાથે હિન્દી ટીવી ન્યૂઝ સુરત.